નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે પુરસ્કૃત કૃતિઓ અને સાહિત્યકારો વિશે જાણીએ. મિત્રો, આપણને આપણા સારા કાર્ય બદલ કોઈના દ્વારા બિરદાવવામાં આવે તો આપણે કેવો આનંદ અનુભવીએ છીએ. તેવી જ રીતે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સર્જન કરનાર સર્જકને પણ વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પારિતોષિક આપીને બિરદાવવામાં આવે છે. અહીં આપણે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી સર્જકો વિશે જાણીશું. ગુજરાતી સર્જકોને અપાયેલ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ એટલે કે ભારતીય માન્ય ભાષાઓની શ્રેષ્ઠ મૌલિક કૃતિઓને ભારતીય જ્ઞાનપીઠ તરફથી આ એવોર્ડ અપાય છે. ભારતીય સાહિત્યનો એ સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કારમાં 11 લાખનો ચેક, સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યકારની અંદર વર્ષ 1967માં સાહિત્યકાર ઉમાશંકર જોશી, જેની કૃતિ હતી નિશિત, જેનું સ્વરૂપ હતું કાવ્યસંગ્રહ. એવી જ રીતે વર્ષ 1985માં સાહિત્યકાર પન્નાલાલ પટેલ, જેની કૃતિ હતી માનવીની ભવાઈ, જેનું સ્વરૂપ હતું નવલકથા. એવી જ રીતે વર્ષ 2001માં સાહિત્યકાર રાજેન્દ્ર શાહ, એની કૃતિ હતી ધ્વનિ, સ્વરૂપ હતું કાવ્યસંગ્રહ. અને એવી જ રીતે વર્ષ 2015 સાહિત્યકાર રઘુવીર ચૌધરી, કૃતિ એની હતી ઉપરવાસ, સહવાસ, અંતરવાસ અને કથાત્રયી, જેનું સ્વરૂપ હતું નવલકથા. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરી, હવે ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય એકાદમી એવોર્ડની વાત કરીએ. ભારતમાં સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થા એટલે સાહિત્ય એકાદમી 12 માર્ચ 1954 રોજ સ્થપાયેલ આ સંસ્થા દિલ્હી મુકામે આવેલ છે, જે રવિન્દ્ર ભવન નામે ઓળખાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિવર્ષ વિવિધ ભારતીય ભાષાઓની ઉત્તમ કૃતિઓને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પુરસ્કૃત સર્જકો અને એની કૃતિઓ. 1955ની અંદર મહાદેવભાઈ દેસાઈ, જેમની કૃતિ હતી મહાદેવભાઈની ડાયરી, જેનો પ્રકાર હતો ડાયરી. એવી જ રીતે 1956માં રામનારાયણ વી પાઠક, બૃહદ પિંગળ, જેમનો સાહિત્ય પ્રકાર હતો પિંગળશાસ્ત્ર. 1958માં પરમ પૂજ્ય સુખલાલજી, દર્શન અને ચિંતન, તત્વજ્ઞાન એમનો પ્રકાર હતો. 1960માં રસિકલાલ છોપરિક, સર્વલિક નાટક હતું, સર્વિલક. 1961માં રામસિંહજી રાઠોડ, કચ્છનું સંસ્કૃતિ દર્શન, સંસ્કૃતિ. 1962માં પ્રોફેસર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ઉપાયન અને એનું પ્રકાર હતો વિવેચન. એવી જ રીતે 1963માં રાજેન્દ્ર શાહ, શાંત કોલાહલ, કાવ્યસંગ્રહ હતો એનું. તેવી જ રીતે 1964માં ડોલર રાય માકડ, નૈવેદ, નિબંધ એનો હતો. 1965માં કાકા સાહેબ કાલેલકર, જીવન વ્યવસ્થા, નિબંધ પ્રકાર હતો. 1967માં ડૉક્ટર પ્રબોધ પંડિત, ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, ભાષાશાસ્ત્ર હતું. 1968માં ત્રિભુવનદાસ લુહાર, જેને આપણે સુંદરમ પણ કહીએ છીએ, અવલોકન કરીને લખ્યું, જેને વિવેચન કહેવામાં આવે છે. 1970માં નગીનદાસ પારેખ, અભિનવનો રસ વિચાર, જે વિવેચન હતું. 1971માં ચંદ્રવદન મહેતા, નાટ્ય ગઠારિયા, જે પ્રવાસકથા હતી. ઉમાશંકર જોશી, 1972માં કવિની શ્રદ્ધા, વિવેચન હતું. એવી રીતે 1973માં અનંતરાય રાવળ, તારતમ્ય, વિવેચન હતું. 1974માં મન્નુભાઈ પંચોળી, જેને આપણે દર્શક કહીએ છીએ, જેમણે સોક્રેટિસ નામની નવલકથા લખેલી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, 1975માં નટરલાલ પંડ્યા, જેને ઉષ્ણસ કહેવામાં આવે છે, અસ્વસ્થ, કાવ્યસંગ્રહ એમનો. 1977માં રઘુવીર ચૌધરી, ઉપરવાસ, કથાયત્રયી, નવલકથા હતી. હરીન્દ્ર દવે, 1978માં હયાતી, કાવ્યસંગ્રહ. 1979માં જગદીશ જોશી, વમણના વન, કાવ્યસંગ્રહ હતો. 1980માં જયંત પાઠક, અનુનય, કાવ્યસંગ્રહ હતો. 1981માં ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, રચના અને સંરચના, વિવેચન હતું. 1982માં પ્રિયકાંત મણિયાર, લીલેરો ઢાળ, કાવ્યસંગ્રહ હતો. 1984માં ડૉક્ટર રમણલાલ જોશી, વિવેચનની પ્રક્રિયા, જે વિવેચન હતું. 1985માં કુંદિકા કાપડિયા, સાત પગલા આકાશમાં, જે નવલકથા હતી. એવી જ રીતે 1986માં ચંદ્રકાંત શેઠ, ધૂળમાની પગલીઓ, અને એ સ્મરણો હતા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, 1987માં સીતાંશુ યશચંદ્ર,
જટાયુ કાવ્ય સંગ્રહ હતો. 1988માં ભગવતી કુમાર શર્મા અસૂર્યલોક નવલકથા, 1989માં જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા, 1990માં અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ, 1991માં લાભશંકર ઠાકર ટોળા અવાજ અને ઘોંઘાટ કાવ્ય સંગ્રહ, 1992માં ભોળાભાઈ પટેલ દેવોની ઘાટી પ્રવાસ વર્ણન, 1993માં નારાયણભાઈ દેસાઈ અગ્નિકુંડમાં ઉગેલ ગુલાબ જીવનચરિત્ર હતું, 1994માં રમેશ પારેખ વિતાન શુદ્ધ બીજ છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ, 1995માં વર્ષા અડાલજા અણસાર નવલકથા હતી, 1996માં હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકા ટૂંકી વાર્તા હતી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 1997માં અશોકપુરી ગોસ્વામી કુવો નવલકથા, 1998માં જયંત કોઠારી વાંક દેખા વિવેચન વિવેચન હતું, 1999માં નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ સાહિત્ય ઇતિહાસ હતો, 2000ની સાલમાં વિનેશ અંતાણી તુધમભરી ખીણ નવલકથા, 2002માં ધ્રુવ ભટ્ટ તત્વમશી નવલકથા, 2003માં બિંદુ ભટ્ટ અખે પાતર નવલકથા, 2004 અમૃતલાલ વેગડ સૌંદર્ય નદી નર્મદા પ્રવાસ, 2005 સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કાવ્ય સંગ્રહ, 2006 રતિલાલ અનિલ જેને આપણે કહીએ છીએ આટાનો સૂરજ નિબંધ પ્રકાર હતો. તેવી જ રીતે 2007 રાજેન્દ્ર શુક્લ ગઝલ સંહિતા કાવ્ય સંગ્રહ, 2008 સુમન શાહ ફટફટિયું ટૂંકી વાર્તાઓ, 2009 શિરીષ પંચાલ વાત આપણા વિવેચનની વિવેચન હતું, 2010 ધીરેન્દ્ર મહેતા છાવણી નવલકથા હતી, 2011 મોહન પરમાર અંચાઈઓ ટૂંકી વાર્તાઓ, 2012 ચંદ્રકાંત ટોપીવાલા સાક્ષી ભાષ્ય વિવેચન હતું, અને 2013 ચીનુ મોદી ખારા ઝરણા કાવ્ય સંગ્રહ હતો, અને 2014 અશ્વિન મહેતા છબી ભીતરની નિબંધ સંગ્રહ હતો, 2015 રસિક શાહ અંતે આરંભ ભાગ 1-2 નિબંધ સંગ્રહ હતો, અને 2016માં કમલ વોરા અનેકાનેક કાવ્ય સંગ્રહ હતો. વિદ્યાર્થી મિત્રો વર્ષ 1969માં સ્વામી આનંદને કુળકથાઓ રેખાચિત્રો અને વર્ષ 1983માં સુરેશ જોશીને ચિંતયામી મનસા વિવેચન સંગ્રહ માટે અકાદમી એવોર્ડ મળેલો પરંતુ તેમણે અસ્વીકાર કરેલો છે.